નમસ્કાર દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ખોરાકપુરના માર્ગના કિનારે જ માસ માટે કચરો ફેંકી દેતા ખાટકીઓ, ગંદકીને કારણે અવર જવર કરતા રાહદારીઓ અને સ્થાનિકો પરેશાન. વલસાડ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા. તિથલના બે મકાનોમાં ચોરોએ હાથ ફેરો. 8 તોલા દાગીના મળી, કુલ રૂપિયા 3,23,000 માલમત્તાની ચોરી. રાબડા વિશ્વંભરી મંદિરે દર્શને નીકળેલા ચરણ કોલેજના વિદ્યાર્થીઓની બાઇક ઉદવાડા હાઈવે બ્રિજની રેલિંગ સાથે અથડાતા બે ઘાયલ. શ્રાવણના છેલ્લા શનિવારે કલગામ હનુમાન મંદિરે ભક્તોની ભીડ ઉમટી. સ્વૈચ્છિક મંડળો યાત્રીઓ માટે ચા પાણીની વ્યવસ્થા ગોઠવી. હવે સમાચારો વિગતવાર. વાપી જીઆઈડીસી સ્થિત ભડકમોરામાં ગંદકીનું ફેલાય સામ્રાજ્ય, જેને લઈ ત્યાંના રહેવાસીઓ તેમજ અવર જવર કરતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વાપી જીઆઈડીસીમાં સ્થિત ભડકમોરા પાસે નીકળતા રોડ આગળ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. તેમજ બે અજાણ્યા ઇસમ દ્વારા આ રોડના કિનારે મરઘીના પીછડાઓ નાખવામાં આવે છે, જેના કારણે અવર જવર કરનાર વ્યક્તિને ખૂબ જ દુર્ગંધ આવે છે. તેમજ રોડના આસપાસ રહેતા લોકો તેમજ રોડ ઉપર સ્થિત દુકાનદારોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો એક તરફ નરેન્દ્ર મોદીજીનું સાફ સફાઈ અભિયાન ચાલુ છે, તો બીજી તરફ ગંદકી ફેલાઈ રહી છે. ભડકમોરા પાસે એટલી ગંદકી છે કે ત્યાં અવર જવર કરતા વ્યક્તિઓ અને દુકાનદારો તેમજ ત્યાંના રહેવાસીઓને બીમારીનું ઘર બની રહ્યું છે, જે અંતર્ગત તંત્ર તેના ઉપર કડક પગલાં લે અને તેનો નિકાલ કરે એવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠી છે. અને આ બાજુથી આવા જવા વાળાને બહુ તકલીફ થાય. અને એવું છે કે આ ભડકમોરાનામાં મરઘીની જેટલી બી દુકાનો છે એ લોકો અહીંયા આવીને નાખે છે. નાખીને પછી બધું એટલું અહીંયાથી ડ્યુટી જવાવાળા બૈરા લોકોને એટલી તકલીફ થાય છે કે કપડું મોરાને બાંધીને આવું પડે. ને એનામાં એવું છે કે બીમારી ફેલે, બીમારીથી પછી બીમાર પડે, ફ્લ્યુ એ છે, રોગ આવા જાતના રોગ આવે. અને જિંદગીભર અમે અહીંયાથી આવી જવાનું, 7 વર્ષથી આ રસ્તેથી આવું. ત્યાં મરઘીવાળા છે ને, આ લોકો કંઈ કંઈ કરતા નથી. મને તેના લીધે શું કરવાનું? આ કોઈ નગરપાલિકાવાળા કોઈ જોયે નથી, જીઆઈડીસીવાળા જોયે છે. એનામાં શું કરવાના? અમે બીમાર પડવાના, પાછું પાછા દવાખાનામાં જવાનું, એટલે શું કરવાના? અમે લોકો 40 સાલ સે વાપી વિસ્તારમાં રહેતા હું, ઓર જો મેં આદમી ગુજરાતમાં છોડા 240 લોક સ્વાઇન ફ્લૂ સે મરે, ઓર ગંદકી કે વજહ સે મચ્છર હોતી હૈ ઉસસે. ઓર મોદીજી ને બોલા કે સ્વચ્છ ભારત પે ધ્યાન દેના ચાહીએ. સરકારી કર્મચારીઓ કો બતાયા, કઈ સંસ્થાઓ કો ભી બતાયા, પર ઉસ વક્ત તો સંસ્થા ને કઈ સંસ્થા ને દિખાવા કરકે હમ ભારત સ્વચ્છ કર રહે કરકે ટીવી મેં ઓર પેપર મેં એડ દિયા ઉન્હોને, પર અભી કોઈ દેખ નહીં રહે. બરસાત મેં જો ગંદકી મુર્ગી કા જો મેન રોડ પે દિખા હૈ, મેં દેખા હમને, બહુ ગંદકી બાસ માર રહા હૈ. મુર્ગી કાટ કે વહાં પે ઉસકે જો કુછ પાર્ટ ડાલતે હૈ ઓર ઉસે ઇતના ગંદકી ફેલ રહા હૈ કે વહાં ખડા નહીં રહ સકતે. ઓર આજુબાજુ મેં જો હમારે એક શોપિંગ સેન્ટર મેં ઉસકા ટોયલેટ બાથરૂમ કા સુવિધા નહીં, ઉસકે બારે મેં જનસંસાર ન્યૂઝ મેં દિયા થા, પર ઉસકે ઉપર અભી ભી કુછ એક્શન લિયા નહીં. ઓર વો જો માલિક હૈ વિજયભાઈ શાહ ઓર હિતુભાઈ ઠક્કર ઓર એસે 3-4 પાર્ટનર લોગ હૈ, ઓર કોઈ ધ્યાન દે નહીં રહે. યે શોપિંગ સેન્ટર કે હાલત ખરાબ હૈ, ઓર શોપિંગ મેં ભી હમ લોગ કો બહુત પરેશાની હૈ. હમ લોગ પિશાબ કરને કે લિયે એસે ખુલે મેં પિશાબ કર રહે, તો હમ મજબૂરન કર રહે, કહાં જાયેંગે હમ લોગ? તો યે પરિસ્થિતિ વાપી કી હૈ, યે ઇસકે ઉપર સરકાર ને ધ્યાન દેના ચાહીએ, કલેક્ટર સાહેબ ને ભી ધ્યાન દેના ચાહીએ. પરિસ્થિતિ બહુ વિકટ આને વાલી વાપી કી, ઇતની ગંદકી હૈ દોનો તરફ. યે સેલવાસ રોડ પે દોનો તરફ ગટર મેં કચરા પડા હુઆ હૈ, બાસ માર રહા હૈ ઓર ઉસસે મચ્છર પૈદા હો રહે. ગલત બાત હૈ, ઝૂઠી ઉનકી શાન હૈ. યે જો અપની ફેલા રહે કે નગરપાલિકા સેકન્ડ નંબર હૈ, વો ગલત હૈ. અભી બહુત પરિસ્થિતિ ખરાબ હૈ, બરસાત કા પાણી જગહ જગહ પે રોડ ટૂટા હૈ ઓર ખડ્ડે મેં પાણી રુકા હૈ ઓર ઉસકે વજહ સે ગંદકી ફેલ રહી. વલસાડ જિલ્લાના તિથલ ગામમાં બે મકાનમાં ચોરી. 8 તોલાના સોનાના દાગીના તેમજ રોકડ રકમ લઈ ચોર થયા ફરાર.
વલસાડના તિથલ ગામમાં તળાવ ફળિયામાં રહેતા સોહેલ હસમુભાઈ પટેલ તેમના પરિવાર સાથે આગળના રૂમમાં સૂતા હતા. તે દરમિયાન મોડી રાત્રે કોઈ ચોર ઈસમોએ આવી તેમના બેડરૂમની ગ્રીલ તોડી મકાનમાં પ્રવેશ કરી તેમજ કબાટમાં મૂકેલા સોનાના દાગીના ઘરેણા અને રોકડ રૂપિયા મળી આશરે 2,50,000 મત્તાની ચોરી કરી હતી. આ સાથે તિથલ ગામમાં બીજા ઠેકાણે આશીર્વાદનગર બંગલા નંબર 3 સાંઈબાબા રોડ પાસે રહેતા દિલીપભાઈ નરસિંહભાઈ પટેલ તેઓ તેમના મકાનમાં ઉપરના રૂમમાં પરિવારના સાથે સૂતા હતા. તે દરમિયાન મોડી રાત્રે ચોર ઈસમે આવી આગળના રૂમની બારી ખોલી મકાનમાં પ્રવેશ કરી કબાટમાં મૂકેલા રોકડ રૂપિયા 95,000 તથા આશરે 3 તોલા સોનું જેની કિંમત આશરે 70,000 મળી રૂપિયા 1,65,000 ની મત્તાની ચોરી થયાની જાણ કરી હતી. આ સાથે તિથલ ગામમાં બીજા બે જગ્યાએ બંધ મકાનના તાળા તૂટ્યા હતા પરંતુ તેમાંથી કોઈ વસ્તુ ચોરાઈ ન હતી. આ અંગે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. હાલ આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. ઉદવાડા હાઈવે ઓવરબ્રિજ પર વાપી ચણોદ કોલેજના વિદ્યાર્થીની બાઇક રેલિંગ સાથે અથડાતા બાઇક સવાર બેને થઈ ગંભીર ઈજા. વાપી KBS કોલેજના 4-5 વિદ્યાર્થીઓ બાઇક લઈને વલસાડ રાબડા વિશ્વંભરી મંદિરે દર્શનાર્થે નીકળ્યા હતા. તે સમયે કોલેજના એક વિદ્યાર્થીની હોન્ડા સાઇન બાઇક નંબર DN09N7591ના ચાલક રોહિત બાબુભાઈ દેવરાએ બાઇક પરથી કાબુ ગુમાવતા બાઇક હાઈવે ઓવરબ્રિજની રેલિંગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક પાછળ બેસેલ મિત્ર નયન લક્ષ્મીદાસ ભાનુસારી સાથે એક બીજા મિત્રને ઈજા પહોંચી હતી. બંનેને હાઈવેથી એમ્બ્યુલન્સ દ્વારા પારડી કુરેશી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતની જાણ વાપી કોલેજમાં થતા કોલેજના મિત્રો અને વાલીઓ પારડી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલ રોહિત બાલુભાઈ દેવરે રહેવાસી વાપી ચણોદ પાયોનિયર બેકરી રોડ જેને માથાને ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તેમજ મોઢાના ગાલના જડબામાં ફ્રેક્ચર અને પગમાં ઈજા થઈ હતી. મિત્ર નયન લક્ષ્મીદાસ ભાનુશાલી ઉંમરવર્ષ 17 રહેવાસી વાપી ચણોદ કોલોનીના એક હાથમાં ફ્રેક્ચર થયું હતું. હોસ્પિટલમાં બંને વિદ્યાર્થીઓને એક્સરે તેમજ સીટી સ્કેન કરવાની ફરજ પડી હતી. હોસ્પિટલ દ્વારા અકસ્માતની જાણ પારડી પોલીસને કરવામાં આવી હતી. જો કે વાલીઓ પોતાના પુત્રને આટલા લાંબા પ્રવાસ માટે બાઇકો સોંપતા હોય છે ત્યારે હાઈવે પર સર્જાતા અકસ્માતોમાં બેદરકારી બાબતે વાલીની પણ જવાબદારી બનતી હોય છે. ગાડીના આગળ વાસ આવીને તો જે જલાવતો હતો એને જોયું ઓલરેડી કે જરાક છે ને ગાડી આમ સાઈડમાં દબાઈ ગઈ તો જરાક જે સાઈડમાં દિવાલ જોયું ને મજા ટચ થઈ તો પછી ગાડી સ્લીપ થઈ ગઈ. ભાભીથી રાબડા મંદિર મંદિરમાં જતા હતા ને. કઈ કોલેજમાં ભણો છો? KBS. સમાચારમાં સમય થયો છે એક નાનકના વિરામનો. क्या आपके पास जमीन का टुकड़ा है? क्या आपको मालूम है आने वाले दिनों में जमीन का भाव क्या होने वाला है? अगर आपके पास जमीन का टुकड़ा नहीं हो तो बीकानेर ग्रुप आपका स्वागत करता है. यहाँ हर आदमी को प्लॉट के मालिक बनने का सपना साकार होगा. बीकानेर ग्रुप का सपना हर आदमी का घर हो अपना. गुजरात सरकार के जरिए सर सातलपुर पाटण में सुंदर रेसिडेंसी प्लॉट. प्लॉट की साइज 12x36, कीमत 60,000, 2,000 की सरल किस्तों में इस प्लॉट के मालिक बने. गुजरात के पाटण जिले में आने वाली डेवलपमेंट कंपनी सोलर पावर प्लांट, मारुति कंपनी प्लांट, GIDC, नहर, तो आज ही बुकिंग करें. સાથે જોર લગાવો, આવો આવો હાથ મિલાવો, મિત્રો સાથે જોર લગાવો, ખોટા સિક્કા ને ફગાવો. લાવો કેતન પટેલ ને લાવો, લાવો કેતન પટેલ ને લાવો. દીવ દમણ ને એવા નેતા જોઈએ જેની આંખે ઊંચા સપના જોઈએ. તરવર તો હજુ સાથી ને યુવાન હો,
શક્તિશાળી હોય ને બુદ્ધિમાન હો, પ્રશ્નો સમજે સમજે જનતાનો અવાજ, સૌ સાંભળે દિલ્હીમાં જેનો અવાજ, કરી શકે જે આવો દાવો, બીજો વિરલો ક્યાંથી લાવો, નાના મોટા સૂર પુરાવો, ખોટા માણસને ઉથલાવો, લાવો કેતન પટેલ ને લાવો, લાવો કેતન પટેલ ને લાવો, લાવો કેતન પટેલ ને લાવો. વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. શ્રાવણ માસના છેલ્લા શનિવારને લઈ ઉમરગામ તાલુકાના કલગામ હનુમાન મંદિરે ભક્તોની ભારે ભીડ જામી હતી, જે અંતર્ગત કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ઉમરગામ તાલુકાના કલગામ હનુમાન મંદિરે આજે શ્રાવણ માસના છેલ્લા શનિવારે ભક્તોની ભીડ જામી હતી. દર શ્રાવણ માસમાં અહીંના સ્વયંભૂ હનુમાન મંદિરે આખા વલસાડ જિલ્લાના ગામોમાંથી ભક્તો પગપાળા દર્શને આવતા હોય છે. આજે શ્રાવણનો છેલ્લો શનિવાર હોય હજારોની સંખ્યામાં હનુમાન ભક્તો કલગામ મંદિરે ઉમટી પડ્યા હતા. શુક્રવારના રાત્રેથી જ પગપાળા કલગામ જવા નીકળેલા ભક્તોને વિવિધ મંડળો દ્વારા રસ્તામાં નિઃશુલ્ક ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. મંદિરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે અને ટ્રાફિકની સમસ્યા ન વકરે તે માટે પોલીસ તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ મંદિર નજીકના હાઈવે પર જ સમગ્ર વાહન વ્યવહાર થોભાવીને મંદિર સુધી પગપાળા જવાની વ્યવસ્થા કરી આપી હતી. શ્રાવણ માસ નિમિત્તે મંદિરમાં દરરોજ સદાવ્રત તેમજ ભજન કીર્તનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેનો સર્વ ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. દક્ષિણ ગુજરાતમાં મોટામાં મોટું અને આસ્થાનું સ્થળ આ હનુમાનજી રાણીવાળાનું મંદિર છે. તો અહીંયા 300-350 વર્ષ પહેલાંથી અહીંયા હજારોની સંખ્યામાં દર્શનાર્થી દર્શન કરવા માટે આવે છે અને પોતાની કામનાઓ પરિપૂર્ણ કરે છે. અને અહીં બધી પણ વ્યવસ્થા રાખેલી છે, દરેક દર્શનાર્થીઓને દરેક જાતની સુવિધા પણ છે. અને એવું કહેવાનું છે, દર્શનાર્થીઓ પોતપોતાનો જે કચરો છે તે ડસ્ટબિનમાં નાખે અને જે વ્યવસ્થા કરવાવાળા છે એમને પણ પોતપોતાની કચરો નાખવા માટેની વ્યવસ્થા કરવું જોઈએ. કારણ કે આજે દેશની અંદર નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનનો એક માર્ગ બતાવ્યો છે. એ માટે દરેક દર્શનાર્થીએ એ સમજીને કચરો ગમે ત્યાં નાખવો નહીં અને જ્યાં જ્યાં એ દુકાનવાળાએ કે સ્ટોલવાળાએ કચરો રાખેલો હોય એની અંદર નાખવું જોઈએ. વલસાડમાં ગણેશ ઉત્સવ પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. દરેક ગણેશ મંડળોને ક્રમ નંબર આપવાડવામાં આવશે તેવી પોલીસે કરી હતી અપીલ. પોલીસ વિભાગ દ્વારા વલસાડના સર્કિટ હાઉસમાં DYSP વિપુલ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં આયોજકોએ કાર્યકર્તાઓને આઈડેન્ટિટી કાર્ડ આવશ્યક આપવા તેવી પોલીસે અપીલ કરી હતી. ઉપરાંત દરેક મંડળને ક્રમ નંબર ફાળવાશે, જેનાથી વિસર્જન યાત્રામાં આયોજકો સાથે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ઊભું ન થાય અને યાત્રા સરળ બની રહે. શાંતિ સમિતિમાં ઉપસ્થિત અગ્રણીઓના સવાલોના જવાબ આપતા CTPI PM પરમારે જણાવ્યું હતું કે દરેક ગણેશ મંડળોએ પોલીસની મંજૂરી લેવી આવશ્યક છે. હાલમાં ગણેશ આયોજકોના 162 ફોર્મ આવ્યા છે, જેઓને તમામ જરૂરી નિયમોની જાણકારી આપી વિસર્જનમાં સરળતા રહે તેવો પ્રયાસો કરાશે.
વિસર્જન યાત્રા દરમિયાન ડીજેના ઘોંઘાટને લઈ લોકોને પડતી હાલાકી અંગે આયોજકો સાથે આગામી બેઠકમાં ચર્ચા કરાશે, તેમજ વલસાડમાં ગત વર્ષે શ્રીજીની વિસર્જન યાત્રા દરમિયાન કોઈ તીખડખોરે રૂટ પર ગૌમાંસના ટુકડા અને ઈંડાના છોતરા નાખ્યા હતા તે અંગે પોલીસે જણાવ્યું કે આ બાબતે પૂરેપૂરી ચોકસાઈ રખાશે, તેમજ બિલ્ડિંગ પર પોલીસની વોચ રહેશે. અકસ્માત થાય, કોઈ જીવ જાય અને પછી આપણે એકદમ સજાગ થઈ જાગતા થઈ જઈએ. નગરપાલિકા ના એન્જિનિયર ને પણ બતાવ્યા છે, પણ કાન પર ધ્યાન પર ટૂંકા સમયમાં જ ગણેશ ઉત્સવ શરૂ થનાર છે. એમાં વલસાડ શહેર, વાપી શહેર તથા બીજા ઘણા બધા નાના મોટા શહેરોમાં સમગ્ર વલસાડ જિલ્લામાં ગણેશ સ્થાપના અને ગણેશ વિસર્જન, આ ગણેશ ઉત્સવ અનુસંધાને ગણેશ સ્થાપના કરવામાં આવે અને ગણેશ વિસર્જન કરવામાં આવે ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા આયોજકોને પણ ગણેશ વિસર્જન સમયે તકલીફ ન પડે અને તેઓને ગણેશ વિસર્જન વખતે ખાસ કરીને કઈ કઈ મુશ્કેલીઓ પડે છે અને એ મુશ્કેલીઓના નિવારણ માટે પોલીસ શું વ્યવસ્થા કરી શકે એ બાબતે ચર્ચા કરવા માટે આજે શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવેલ હતી. શાંતિ સમિતિની મિટિંગમાં મુસ્લિમ અગ્રણીઓ, હિન્દુ અગ્રણીઓ વગેરે હાજર હતા. મુસ્લિમ અગ્રણીઓએ પણ ગણેશ વિસર્જન સમયે અને હિન્દુઓના તહેવારમાં સંપૂર્ણ રીતે સાથ સહકાર આપવા માટે વચન આપેલ છે, તેમજ હિન્દુ સંગઠનોએ પણ આ ગણેશ વિસર્જનમાં સહકાર આપવા માટેની ખાતરી આપેલી છે અને તમામ કોમ અહીંયા વલસાડમાં હળીમળીને દરેક તહેવારો ઉજવે છે. એ તાજિયા હોય કે રથયાત્રા હોય કે ગણેશ વિસર્જન હોય કે કોઈ પણ તહેવાર હોય તો તમામ જ્ઞાતિના લોકો હળીમળી અને તમામ તહેવારો ઉજવે છે. લોકોમાં એકબીજાને સહકારની ભાવના છે તે જાણીને ખૂબ આનંદ થયો અને આ ગણેશ વિસર્જનનો જે પર્વ છે એ ખૂબ શાંતિથી ઉજવાશે એવું ખાતરીપૂર્વક જણાવું છું. પારડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા ડીજેના સુરતાલે મટકી ફોડનો ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં દર વર્ષના જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી મટકી ફોડનું આયોજન કોલેજના આચાર્ય હર્ષાબેન પટેલના દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું, જે શનિવારના રોજ કોલેજના કેમ્પસમાં વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓ દ્વારા 3 મટકી ફોડવા બાંધી હતી, જેમાં આ વર્ષે કોલેજની વિદ્યાર્થીનીઓએ પણ ગોવિંદાની મારફત પિરામિડ કરી મટકી ફોડી હતી. સાથોસાથ વિદ્યાર્થીનીઓએ ગરબા પણ રમ્યા હતા અને જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરી હતી. સાથે જ ડીજેના સુરતાલે કોલેજના કેમ્પસમાં વિદ્યાર્થીઓએ પણ 2 મટકી ફોડીને ઉત્સવ મનાવ્યો હતો. કાર્યક્રમમાં કોલેજના સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ પ્રોફેસર મણિબેન સોલંકી, વર્ષાબેન દેસાઈ, જીતેન્દ્ર તંડેલ તેમજ કોલેજના માજી જીએસ જયસિંહ ભરવાડ તેમજ ક્રિસ વગેરેઓ જન્માષ્ટમી મટકી ફોડોના કાર્યક્રમમાં જોડાયા હતા. જન્માષ્ટમીનો જે પર્વ ગયો તે નિમિત્તે છોકરાઓએ મટકી ફોડનો કાર્યક્રમ કર્યો છે અને મટકી ફોડનો જે કાર્યક્રમ થયો ને તે પહેલા અહીંયા છે એક શેરી નાટકનું આયોજન થયેલું. તે નાટક પણ ખૂબ જ સુંદર હતું, છોકરાઓને તેમાંથી બોધ મળે તે રીતનું હતું. તેમાં પર્યાવરણલક્ષી, જીવનલક્ષી, આરોગ્યલક્ષી અને શિક્ષણલક્ષી કંઈક બોધ મળે તે પ્રકારનું એમણે સરસ નાટક રજૂ કર્યું. છોકરાઓને ખરેખર ખૂબ જ મજા આવી અને સ્વાધ્યાય પરિવાર તરફથી નાટક હતું અને એ નાટક પત્યું. પછી છોકરાઓએ ગરબાનું જે આયોજન કરેલું એટલે ગરબાનો કાર્યક્રમ થયો અને તેની સાથે જ પછી સમાંતરે મટકી ફોડનો કાર્યક્રમ. ઘણા વર્ષ પછી આજે પાર્ટી કોલેજમાં છોકરીઓએ મટકી ફોડી, અમને ખૂબ આનંદ થયો. અમે પહેલા ચડ્યા પછી પડ્યા પાછી ચડ્યા અને ખૂબ
મજા આવી. તો સમાચારની સમાપ્તિ પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ખડકપુરના માર્ગમાં કિનારે જ માસ માટેનો કચરો ફેંકી દેતા ખાટકીઓ, ગંદકીને કારણે અવર જવર કરતા રાહદારીઓ અને સ્થાનિકો પરેશાન. વલસાડ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા. તિથલના બે મકાનોમાં ચોરોએ હાથ ફેરો, 8 તોલા દાગીના મળી, કુલ રૂપિયા 3,23,000 માલમત્તાની ચોરી. રાબડા વિશ્વંભરી મંદિરે દર્શને નીકળેલા ચણંદ કોલેજના વિદ્યાર્થીઓની બાઇક ઉદવાડા હાઈવે બ્રિજની રેલિંગ સાથે અથડાતા બે ઘાયલ. શ્રાવણના છેલ્લા શનિવારે કલગામ હનુમાન મંદિરે ભક્તોની ભીડ ઉમટી, સ્વૈચ્છિક મંડળો યાત્રીઓ માટે ચા પાણીની વ્યવસ્થા ગોઠવી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.